તેની સામે ગુજરાત ગવર્મેન્ટ હાઈકોર્ટમાં ગયું. હાઈકોર્ટની ખંડપીઠ એટલે કે બેન્ચે ચુકાદો સ્પ્લિટ આપ્યો. એક જજે કીધું કે ગવર્નરે ચીફ મિનિસ્ટરની સલાહ વગર કંઈ કરાય નહીં, બીજાએ કીધું કે ના કરાય આ મુદ્દામાં. એટલે મેટર વોઝ કેપ ફોર ધી થર્ડ મેમ્બર, અને થર્ડ મેમ્બરે જજમેન્ટ આપ્યું કે ના કરી શકાય છે. આમાં પેચીદો પ્રશ્ન એ છે કે લોકાયુક્તની નિમણૂક ચીફ જસ્ટિસ, ઓપોઝિશન લીડર અને ગવર્નર નક્કી કરે. હવે સવાલ એ છે કે ગવર્નર તો પાવર્સ પ્રમાણે કશું કરી શકે જ નહીં. ગવર્નર એક્ટ ઓન્લી વિથ ધી એડવાઇસ ઓફ ધી કાઉન્સિલ ઓફ મિનિસ્ટર્સ બધે જ. પછી પ્રેસિડેન્ટ હોય ઇન્ડિયાના કે ગવર્નર હોય. પ્રતિભા પાટીલ એમ નહીં કરી શકે મનમોહનસિંહને બાજુએ રાખીને, એવો કંઈક છે. એટલે જ્યારે આવો નિર્ણય લીધો ત્યારે હોહા થયેલી પાર્લામેન્ટમાં, અને લગભગ બધું જ ઓપોઝિશન તે વખતે સાથે હતું કે ભાઈ આ તો અમારા ફેડરલ સેટઅપ પર તરાપ છે, કારણ કે ગવર્નર ઇઝ ઓલવેઝ અ મેન ફ્રોમ ધ સેન્ટર પર્સન. અને જો ગવર્નર કહી લે, ગવર્નરને જો ગવર્નરને આવા પાવર્સ મળી જાય તો રાજ્યની કોઈપણ ડિસિઝન મેકિંગ પ્રોસેસમાં સેન્ટરનું ઇન્ટરફિયરન્સ આવી જાય. આ એક વધારે મહત્ત્વનો મુદ્દો હતો. પરંતુ આમાં થર્ડ જજે એવો વ્યૂ લીધો કે નહીં, આ લોકાયુક્ત પૂરતો તો ગવર્નર કરી શકે છે અને એમાં ગવર્નરે લેવાની જરૂર નથી. હવે સવાલ એ છે કે ગવર્નર એક ખાલી આપણે પૂતળું છે કે જે હોય તે સહી કરે, કે ગવર્નર કેન ઓલ્સો ટેક હિઝ ઓર હર ઓન ડિસિઝન, એ સવાલ આવે છે. એટલે સુપ્રીમ કોર્ટમાં મેટર ગયો છે. સુપ્રીમ કોર્ટ શું વ્યૂ લે, કારણ કે બહુ જ અગત્યની વસ્તુ છે. એટલામાં સુપ્રીમ કોર્ટમાં એ લોકો ગુજરાત ગવર્મેન્ટ ગઈ છે અને સ્ટે માંગ્યો છે કે હમણાં લોકાયુક્ત કામ ન કરે, ઇન્ટિરિમ સ્ટે. એટલે હું માનું છું કે સુપ્રીમ કોર્ટ એ બાબતમાં આપશે એટલે એની જાતની ફાઇનાલિટી આવી જશે. તો લેટ અસ વેઇટ ફોર દેટ. ઇન ધ મીન ટાઈમ આનો બહુ હોબાળો બીજી રીતે થયો કે ગુજરાતમાં લોકો લોકાયુક્ત કરવા જ નથી દેતા. પણ ગઈકાલના ઇન્ડિયન એક્સપ્રેસમાં જે સિલસિલાબંધ હકીકત છે એમાં આવે છે કે એક પછી એક સ્ટેપ તો લેવાયેલા છે. આણે આનું નામ આપ્યું, આણે વોરાનું નામ આપ્યું, આણે ફલાણું નામ આપ્યું, એટલે એની માટેની ભાંજગળ ચાલતી જ હતી. પણ સ્વીકાર્ય, સર્વ સ્વીકાર્ય કોઈ વ્યક્તિ નથી આવતી, એટલે આ ડીલે તો અત્યારે પણ એ પરિસ્થિતિ જ છે. કારણ કે ગુજરાત ગવર્મેન્ટને મિસ્ટર મહેતા સ્વીકાર્ય નથી. એમનું એમ કહેવું છે કે એમનો અમારા પ્રત્યેનો નેગેટિવ અભિગમ છે, અને એવા એનજીઓને એની જોડે જોડાયેલા છે કે જે મોદીની સતત ટીકા કરે છે. એટલે એમની પાસેથી તાટસ્થ્યની અપેક્ષા રાખી ન શકાય. ત્યારે આ લોકોનું એમ કહ્યું, તમે જે નામ કહ્યું તે તો ફલાણા ગવર્મેન્ટ કોર્પોરેશનમાં આ છે તે છે, તો કે એ તો નીકળી જશે એમાંથી, પછી શું છે. પોઈન્ટ એ છે કે આવા સંજોગોમાં નિશ્ચિત નિર્ણય લેવો બહુ અઘરો છે. પણ હવે એક વસ્તુ બની ગઈ છે અન્ના હજારે પછી, કે લોકપાલ કે લોકયુક્તની કોઈ પણ વસ્તુ લાંબો સમય પેન્ડિંગ ન રખાય. એટલે સુપ્રીમ કોર્ટમાં જેવી ચુકાદો આવે એ સ્વીકાર કરીને આગળ ચાલવું પડશે. પણ દરેક ચીફ મિનિસ્ટર એટલું ધ્યાન રાખવું પડશે ગુજરાતમાં કે બીજા સ્ટેટમાં, કે હવે કોઈ બી વસ્તુથી એ લોકો પર છે અને કોઈ એમને ચેલેન્જ નહીં કરી શકે એ વસ્તુ હવે ભૂલી જવાની. કારણ કે માની લો કે મોદીના બી લોક યુક્ત આવે તો કે એવા નથી આવવાને કે મોદી કંઈક ઊભા થાવ ને બેસી જાઓ, એવું તો મનવાનું જ નથી. કારણ કે આ જે કોઈ બી આવશે એ હાઈકોર્ટના એવા જજ આવશે કે જે લોકોનું પોતાનું એક સ્ટેટસ હોય. એટલે જે પણ હશે લેટ અસ હોપ કે પતી જાય અને શાંતિથી ચાલે. અને આ જે મુદ્દાઓ છે એને આપણે અત્યારે બહુ ચર્ચા કરવાનો અર્થ નથી, કારણ કે અત્યારે ફર્સ્ટ જે સામાન્ય રીતે કહેવાય સબ જુડિસ છે, સુપ્રીમ કોર્ટ પાસે પડ્યો તો આપણે કોણ નક્કી કરનાર કે શું થવું જોઈએ. સદભાવના મિશનમાં નરેન્દ્ર મોદી એક પછી એક લેતા જાય છે પગલાં. નરેન્દ્ર મોદીનું દેખીતું છે કે આ પોલિટિકલ મૂવ છે. એમાં ખોટું શું છે, રાજકારણીઓ પોલિટિકલ મૂવ કરતા જ હોય છે. એમની ગણતરી એવી છે કે મુસ્લિમોના મોટાભાગના તત્વોને જેમનાથી દૂર છે ને પાસે ખેંચી લાવવા. અને આ સદભાવના મિશનમાં એક પ્રયત્ન થાય છે કે દરેક શહેરમાં જ્યાં જાય છે ત્યાં ખાસ મુસ્લિમોના ધાર્મિક વડાઓને બોલાવવામાં આવે છે, સમજાવીને લાવવામાં આવે છે, અને મોદીના હાર પહેરાવે કંઈ બી કરાવે એવું કરીને એમ બતાવવા માગે છે કે જો હવે મુસ્લિમો પણ અમારી પાછળ નથી. આની ખરેખર ઘણી અસર પડી છે, અને એક અસર પડી છે એનો એક જ પુરાવો છે કે કોંગ્રેસ એકદમ ઉકળી ઉઠી છે. કારણ કે આખો જે વોટ બેઝ ખેંચાઈ જાય એવી એમાં ભીતિ છે. એમને એવું નથી કે બધા મુસ્લિમો આને લીધે નરેન્દ્ર મોદીને મત આપશે, પણ ગ્રેજ્યુઅલી એવું થવા માંડ્યું છે કે જ્યાં 2002થી કોઈ સ્ટ્રાઇક નથી, રાયટ્સ નથી, કર્ફ્યુ નથી, અને જ્યાં એ લોકો બધા સેફલી ધંધો કરી શકે, નોકરી કરી શકે, જ રહી શકે છે, તો આ શું ખોટું છે. અને એ જેમ જેમ
મુસ્લિમોનો જેમ જેમ મોટો વર્ગ એમ જતો જાય છે તેમ તેમ પરિસ્થિતિ આવશે કે મુસ્લિમનો એક બહુ નાનો વર્ગ એવો રહેશે કે જે મોદીથી એકદમ જ સખત વિરોધી હશે. અને જેમ 10 વર્ષનો ગાળો જાય તેમ હંમેશા કહેવાય છે કે ટાઈમ હીલ્સ એવરીથિંગ, એ વખતના જે બી ઘાવ હતા તે પૂરાતા જાય છે. અને આમ બી જે હશે તે નાણાવટી કમિશન, હવે તો કે એક્સટેન્શન નીમણા એટલા બધા કોઈને મળ્યા નથી, એટલે આ બધી તે જ રીતે કોર્ટોમાં બી ચુકાદો હવે આવવા માંડ્યા છે, એટલે એ બધી વસ્તુઓ બી થાળે પડશે. પણ સદભાવના મિશનનો આ પર્પસ છે. અને શંકરસિંહ વગેરે બહુ ખરું કહ્યું છે કે આ તો મુસ્લિમોના મત મતાવવા માટેની રમત છે. હકીકત છે, એમ જ છે, પણ શું ખોટું એમ જ હોય. અને સદભાવના મિશનથી ખરેખર જો હિન્દુ મુસ્લિમ વચ્ચેનું વૈમનસ્ય ઘટતું હોય તો ખોટું બી શું છે? શા માટે વૈમનસ્ય રહેવું જ જોઈએ? શા માટે એવું હોવું જોઈએ કે એક કમ્યુનિટીનો આપણે એવી રીતે ટેકો આપીએ કે બીજી કમ્યુનિટી એની સામે હંમેશા રહે? એટલે કોઈ બી કારણસર મોદીએ કર્યું, સંપૂર્ણ રાજકીય કારણસર કર્યું હોય તો પણ આમાં હું કશું ખોટું જોતો નથી. અને જે ગોધરામાં કર્યું એને માસ્ટર સ્ટ્રોક કહેવાય, એટલા માટે કે ગોધરા જ ત્યાંથી શરૂ થયું. અને ગોધરામાં થયું અને ત્યાં આગળ જ પેલો ડબ્બો જે સાબરમતી એક્સપ્રેસનો બાળી નાખવામાં આવ્યો, ત્યાં આગળ હિન્દુ મુસ્લિમ વચ્ચેના ટેન્શનો બહુ થઈ ગયા, ત્યાં આગળ એવો આક્ષેપ કરાવ્યો કે મુસલમાનના ટોળાઓ આ કર્યું. અને ત્યાં જો સદભાવના લાવી શકો, ત્યાં જો તમે એક જાતની સમજૂતી લાવી શકો તો એનાથી ખોટું કંઈ જ નથી. કાર્યક્રમમાં આગળ વધીએ અને વાત કરીશું આર્મીના ચીફની. આર્મીના ચીફ પોતાની જન્મ તારીખના સંદર્ભની અંદર કોઈક વિવાદ ઊભો થવા દે અથવા તો એના નામે વિવાદ ઊભો થાય એ બિલકુલ ઈચ્છનીય બાબત નથી. સાચું ખોટું શું છે તે તો સમય કહેશે, પરંતુ વિવાદ અત્યારે ચાલી રહ્યો છે તે વાસ્તવિક હકીકત છે. આ વિવાદ શું છે? આમાં વિવાદ એવું છે કે એમની જન્મ તારીખમાં 1 વર્ષનો પ્રશ્ન છે. જો આર્મી ચીફનું માનવામાં આવ્યું તો 1 વર્ષ એ વધારે આર્મી ચીફ તરીકે રહે, અને ન માનવામાં આવ્યું તો વહેલા જાય. હવે આ એટલો મોટો ઇસ્યુ હતો જ નહીં કે આર્મી ચીફને છેક સુપ્રીમ કોર્ટ સુધી જવું પડે. ખરેખર તો ડિફેન્સ મિનિસ્ટર એન્ટની કે પ્રાઇમ મિનિસ્ટરને મળી એનો નિવેડો લાવવો જોઈતો હતો. અને જ્યારે પણ અત્યારે એવું છે કે સરકાર જે કેન્દ્ર સરકાર એક પેરેલિસિસ સ્ટેજમાં છે, લકવાગ્રસ્ત છે, કોઈ બી નિર્ણય લઈ શકતી નથી. અને એની પાસે બિચારી પાસે એટલા બધા પ્રોબ્લેમ છે કે આર્મીના ચીફને વળી અત્યારે ક્યાં જોઈએ? પણ આર્મી ચીફ રઘવાયો થઈ ગયો કે હવે મને આ લોકો છૂટા કરશે, માટે હવે હું જાઉં સુપ્રીમ કોર્ટમાં. બાકી સુપ્રીમ કોર્ટમાં હજી સુધી આવી રીતે કોઈ ગયું હોય એવું બન્યું નથી. એમાં એવો બી એક આક્ષેપ આવે છે કે આર્મી ચીફ બધા કરપ્શનની વિરુદ્ધ હતા અને એણે એવા પગલાં લેવા માંડેલા, એવા ઓફિસરો સામે પગલાં લીધા કે જે લોકો એમાં હતા. અને તમને નવાઈ લાગશે, નિખિલભાઈ પણ સૌથી વધારે કરપ્શન ડિફેન્સ પરચેસીસમાં થતું હોય છે, ડિફેન્સ ઇક્વિપમેન્ટ્સમાં થતું હોય છે, ડિફેન્સ મટીરિયલમાં થતું હોય છે. એટલે એ બી શક્યતાઓ ભારત આપણા ભારત રાષ્ટ્રના સંદર્ભમાં ફેંકી નહીં દેવાય. અને આપણા દેશની અંદર સુરેશ કલમાડી જેવા છૂટી પણ જતા હોય જામીન ઉપર અને ફરી પાછા કંઈક પ્રમુખ બનવા માટેની હોડમાં પણ લાગી જાય એવું આપણા દેશની અંદર શક્ય બને, આપણે એની ચર્ચા મને લાગે છે જવા દઈએ. ઉત્તર પ્રદેશ પર આપણે આવીએ. જેમ જેમ ચૂંટણીની તારીખો નજીક આવશે તેમ તેમ ઉત્તર પ્રદેશમાં એનો સખત પરિસ્થિતિ બગડતી જશે, પરિસ્થિતિમાં ગરમાટો આવતો જશે, બગડતી જશે એમની. કોઈ રાજ્યમાં આવી રીતે 4 પક્ષો સાથે લડતા નહીં હોય, અને અત્યારે દેખાય છે પ્રમાણે ચારે ચાર પક્ષો એમ કે અમે કોઈ જોડે સમાધાન કરવા નથી. જુઓ, મુલાયમસિંહ અને માયાવતી તો કોઈ દિવસ નહીં કરે, કોંગ્રેસ કે બીજેપી પણ નહીં કરે. સવાલ એ છે કે ચારે ચાર ઇલેક્શન પછી જ્યારે કોઈ બી પક્ષને બહુમતી નહીં મળે ત્યારે કયા બે પક્ષો જોડાશે? કારણ કે અત્યારે મુલાયમસિંહ અને માયાવતી યુપીએને ટેકો આપે છે, બહારથી આપે છે. એને માટે એમ કહેવાય છે કે એમની સામેના સીબીઆઈના જે પગલાં લીધા છે કે લેવાના છે કે લઈ શકે એવી ધમકીને લીધે એ લોકો કરી રહ્યા છે. બાકી એ લોકો ડાયરેક્ટ કોઈ જોડતા નથી, કારણ કે હવે શું છે કે કાયદો નિયમ એવો છે કે જ્યારે વાણ ડૂબતું હોય ત્યારે ઉંદરો ભાગી જાય પહેલાં. દાખલા તરીકે તૃણમૂલ કોંગ્રેસ આજે દાદ આપતી નથી. અને છેલ્લું એ છે કે તૃણમૂલ કોંગ્રેસ એનડીએના ઘટક જેડીયુ જોડે યુપીમાં સીટની સમજૂતી કરવાનું છે. એટલે એનો અર્થ શું સમજી લેવાય. શરદ પવાર એનસીપીના એવું સ્ટેટમેન્ટ કરે છે કે એવું લોકોમાં પરસેપ્શન છે, લોકો એવું માને છે કે આ સરકાર પૂરો સમય કાઢી નહીં શકે. જોકે હું તો માનું કે કાઢશે, કેટલું ડિપ્લોમેટિક સ્ટેટમેન્ટ છે. એ તો એમ કહી નહીં શકે નહીં કાઢી શકે, પણ જાણે એમ કીધું કે આવું લાગે એવું છે. તો આ પરિસ્થિતિમાં કયો પક્ષ એ રીતે જોશે કે ના અમે યુપીએ 2 જ પાવર પર આવશે એની સાથે રહીએ, એ બહુ અઘરું પડશે. પણ યુપીએના ઇલેક્શનના રિઝલ્ટ કંઈક એનો અંદેશો આપશે,
જો કોંગ્રેસ પોતાની સ્થિતિ બળવત્તર કરી શકશે તો લોહ ચુંબકની જેમ બીજા પક્ષો એના તરફ ખેંચાશે, પણ એમ નહીં કરી શકે અથવા એની જે સીટ્સમાં કંઈ મોટો ફેરફાર નહીં કરી શકે તો પ્રશ્ન છે. માયાવતી દરેક પક્ષના પ્લસીસ એન્ડ માઇનસીસ છે. માયાવતીનું જે બગાડ, વેસ્ટ, હાથીઓ, પૂતળાઓ બધું કર્યું તો એ છે, તેની સાથે દલિતો માટે એણે ત્યાં ઘણા કામ કર્યા એ પણ હકીકત છે. અને આજે પણ દલિતોના વોટ્સ માટે કોંગ્રેસ ગમે એટલું કરે પણ મોટાભાગના દલિત વોટ્સ એની પાસે જવાના છે. તે જ રીતે બીજો મોટો વર્ગ મુસ્લિમ વોટ્સનો છે, એની માટે મુલાયમસિંહ અને કોંગ્રેસ વચ્ચે ધમાચકડી થાય છે, પણ હજી પણ એવું લાગે છે કે મુલાયમસિંહ જોડે ઘણો ભાગ રહેશે. ગયા વખતે જે મુલાયમસિંહને માર પડ્યો એનું કારણ કલ્યાણસિંહને એમણે સાથે રાખ્યા, કે કલ્યાણસિંહ જે ચીફ મિનિસ્ટર હતા બાબરી મસ્જિદ ધ્વંસતો ત્યારે, એ કલ્યાણસિંહને કાઢી મૂક્યા અને હવે કદાચ સમાજવાદી પક્ષ પાછો પોતાની રીતે એ મેળવી શકે છે. એ આપણે અત્યારે કહી શકવું અઘરું છે. ત્યાં જે લોકો હશે તે જ જાણે, જે લોકો રોજના રાજકારણમાં, રોજના રાજકારણ હોય તો બી આખા ઉત્તર પ્રદેશનો કેવી રીતે ખ્યાલ રાખી શકે. બીજેપી એ રીતે ગેલમાં છે કે મુસ્લિમોને દલિતોના વોટ જેટલા બી એ લોકોને ડિવાઈડ થાય એટલું સારું, તો એ વોટોથી કોઈ પક્ષ અમને હરાવી નહીં શકે. એટલે જ ગડકરીએ આજે સ્ટેટમેન્ટ કર્યું કે ઉત્તરપ્રદેશના જે રિઝલ્ટ છે તે અણધારે આવશે. પણ અને કોંગ્રેસમાં રાહુલ ગાંધીને હવે મદદ કરવા માટે એમના બહેન પણ પહોંચી ગયા છે અને કીધું કે મારા ભૈયા કહેશે ત્યાં હું બધે જઈશ, કાં તો એમને એમ લાગ્યું કે અપૂરતું છે કે મારા ભાઈનું કે ચાલે એવું નથી કે જે બી હોય, અથવા ઇલેક્શનની એવી ગરમી આવી છે કે અત્યારે બધા જ લશ્કરની ટુકડીઓને એમાં સામેલ કરી દો. હવે છેવટે શું રિઝલ્ટ આવશે એ દિલ્હીમાં ભવિષ્યમાં 2014માં આવતી સરકારને નક્કી કરવામાં પણ ઘણો મોટો ભાગ ભજવશે, કારણ કે ઉત્તર પ્રદેશની સીટ્સ ઘણી મોટી છે અને કોંગ્રેસનું શું સ્ટ્રેન્થ છે એ પણ આનાથી નિર્ણય નક્કી થઈ જશે. કાર્યક્રમમાં આગળ વધીએ અને કેટલીક વધુ વાતોને સમજવાનો પ્રયાસ કરીએ. આપણે વાત કરી રહ્યા છે પ્રસંગોના પ્રતિબિંબ કાર્યક્રમ અંતર્ગત શ્રી રવિન્દ્રભાઈ વેપારી સાથે. રવિન્દ્રભાઈ, કલ્પસર યોજના કેટલે આવી? કલ્પસર યોજના પાછી શરૂ કરવાની છે ને એના બધા કંઈ ફિઝિબિલિટી સ્ટેજ પૂરો થઈ ગયો છે, હવે સ્વીકૃત થઈ ગયું છે. એમાં સૌથી મોટી વસ્તુ એ કરી છે કે નર્મદા નદીના પાણી પણ પહેલાં કલ્પસરમાં લેવાના હતા, પણ એને લીધે ઘણો મોટો બંધ અને ઘણો મોટો ખર્ચો કરવો પડે એમાંથી, એટલે નર્મદાની ઉપર કલ્પસર જશે, એટલે જે ડિસ્ટન્સ બે જમીનનું ઓછું થતાં ખર્ચો ઘણો ઘટશે અને નર્મદાના પાણી પણ ખોવા નહીં પડે. એટલે માટે છેક દરિયામાં જતા હશે પહેલાં એક નેર કાઢી અથવા ટૂંકમાં નર્મદાનું મુખ જ બીજી બાજુ લઈ જશે એવી કંઈક ગણતરી છે. હવે નર્મદા કલ્પસરનો મોટામાં મોટો એડવાન્ટેજ છે કે કોઈ રાજ્યની આપણે તકલીફ નહીં પડે કે અમારી જમીન ગઈ તે જઈ. સવાલ આવશે તો ઇકોલોજીના આવશે, એન્વાયરમેન્ટના આવશે, એ હવે કેવી રીતે ડીલ કરી શકાશે ખબર નથી, પણ ઘણો મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે, ઘણા લાંબા સમય પછી પૂરો થશે પણ એના ફાયદા તો થશે જ. હમણાં અબ્દુલ કલામે એક ચોપડી બહાર પાડી છે 3 ટ્રિલિયન, એને ગુજરાત રાજ્યમાં જે જે પગલાં ખેતી વિષયક લેવાયા છે એની ભરપેટે વખાણ કર્યા છે કે જેને લીધે આ થઈ શક્યું છે. અને આવું જો કોઈ મોટું કામ થાય, નરેન્દ્ર મોદી પૂરું થશે ત્યારે નહીં જોઈએ કારણ કે લાંબો ટાઈમ છે, તો તે ગુજરાતને એક સૌથી મોટું ફળ આપી જશે એ નિશ્ચિત છે. દર્શક મિત્રો, શિયાળાના પક્ષીઓ એ હંમેશા આપણે સૌને ખૂબ આકર્ષિત કરનારા હોય છે, પરંતુ આપણે પહેલાં વાત કરીશું શિયાળાની. જે રીતે સ્ટોરી આવી રહી છે તે પ્રમાણે 1911માં, એટલે કે આજથી 101 વર્ષ પહેલાં, આટલી ભયંકર ઠંડી આવી હતી અને 100 વર્ષ પછી તેનું પુનરાવર્તન થઈ રહ્યું છે તેવા અછડતા અહેવાલો આપણને મળી રહ્યા છે. સાચું શું છે, ખોટું શું છે તો ભગવાન જાણે, પરંતુ ઠંડી છે એ હકીકત છે. રાતના સુરતની અંદર પણ 10-11 વાગે 12-13 ડિગ્રીની અંદર ફરવાનું અઘરું બની જતું હોય છે અને આમ મજા પણ આવે છે, ખાવા પીવાની પણ ખૂબ મજા આવે છે. તો આ શિયાળાની ઠંડી અને તેની સાથે સાથે શિયાળાના પક્ષીઓ, મને ખબર નથી કે 1911માં જ વધારે મતલબ, પણ એક વસ્તુ નક્કી છે કે ઘણા વર્ષે આવો શિયાળો આવે છે. આટલો બધો સમય કાશ્મીરમાં ને હિમાચલ પ્રદેશમાં બરફ પડ્યા કરે એટલે સુધી કે પઠાણકોટને અમુક વિસ્તારોમાં તો 40 વર્ષે પહેલીવાર આવ્યો. આખા ઉત્તર ભારતમાં બધા ટેમ્પરેચરો નીચા ગયા અને બધી અસરો આખા ભારતમાં પહોંચી ગઈ અને આપણે આજે જોઈ રહ્યા છે. આટલી ઠંડી અને આટલો લાંબા સમય સુધી ઠંડી ઘણા વખતે પડી છે, એટલે એને લીધે લોકો આ શિયાળાને હંમેશા યાદ કરશે. શિયાળામાં પોંક પડે એને લીધે સારો મળતો થશે, પણ જે હશે તે તમે કહો ખાવા પીવાની મજા આવે, લોકોને તકલીફ પડશે, જે રાતના સૂતેલા હશે ઠૂઠવાતા હશે, પણ એ હકીકત છે. હવે એનું શું કારણ છે કોઈ જાણવું જોઈએ.
એક બીજું જ્યારે આપણે એમ કહેતા હોઈએ કે આપણે ગ્લોબલ વોર્મિંગ થાય છે ત્યારે આટલો મોટો શિયાળો ને બધે જ ઠંડી વધારે છે. લંડનમાં કે બધે તમે જુઓ કે ઉત્તર અરે યુનાઇટેડ સ્ટેટ્સના પૂર્વ કાંઠાના એમાં પણ જે ઠંડી છે તે ઘણી વખત પછી આટલી બધી પડી છે. તો એના કારણોમાં કોઈ ઉતરવું જોઈએ કે આટલી બધી જે ક્લાઇમેટ શા માટે આ ચેન્જ આવ્યો છે અને એના કારણો શું છે એ જાણ્યા પછી જ નક્કી કરી શકાશે. પણ એ હકીકત તમારી વાત કરી કે આ રીતે થયું છે. હવે એવું છે કે આપણે ત્યાં જે શિયાળો આટલો બધો ખરાબ છે પણ એના કરતાં ઘણો ઘણો ખરાબ શિયાળો રશિયામાં અને યુરોપના દેશોમાં છે. એટલે ત્યાંના પક્ષીઓ કોઈક કુદરતી પ્રેરણાથી શિયાળો શરૂ થવા આવે ને ઠંડી સખત પડવા આવે એ પહેલાં હજારો માઇલ ઉડી અને કમ્પેરેટિવલી ગરમ પ્રદેશ જેવા ભારતમાં આવી જાય છે. અને ભારતમાં જ્યાં ત્યાં જ્યાં પણ થોડા પાણી હોય, બહુ પાણી હોય તો નહીં, કારણ કે એ લોકો અહીંયા ઈંડા મૂકવાના હોય છે, થોડા પાણી હશે તો એમાં લોકોને માછલી મળવાની છે, ત્યાં આવીને ટોળા ને ટોળા રહે અને શિયાળો પૂરો થાય પછી પાછા એમના પ્રદેશમાં ચાલ્યા જાય. હવે આ વખતે ખરાબ વસ્તુ એ બની છે કે આ પક્ષીઓને પોચિંગ મારી નાખવામાં આવી રહ્યા છે એના માંસ માટે. એ સૌથી શરમજનક અને બહુ જ આપણે ધુતકારી નખાય એવી ઘટના કહેવાય. અત્યાર સુધી આવું નહોતું બનતું અને તે બી ગુજરાત જેવા રાજ્યમાં કે જ્યાં કમ્પેરેટિવ લોકો ખોરાકમાં હિંસક નથી હોતા. પણ એ હકીકત છે કે જે ઘૃણાસ્પદ રીતે એટલા મોટા પક્ષીઓને ટ્રેપ કરી કરીને મારી નાખવામાં આવે એ પણ એક હકીકત સ્વીકારવી જોઈએ. એટલે જો તમે આવું કરો તો તમે કુદરતી પક્ષીઓ નહીં માણી શકો. પણ જે લોકો એવું કરે તે અમને કુદરતી પક્ષીઓ એ રીતે જ માણી શકે કે અમે એનું માંસ ખાઈએ. મને ખ્યાલ છે હું કેન્યા એકવાર ગયેલો વાઇલ્ડ લાઈફની બધી જોવામાં, ત્યારે એ લોકો બહુ ચોક્કસ હતા કે કોઈપણ સંજોગોમાં ત્યાં બધી હોટેલો વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરીમાં પણ કોઈ બી જંગલી પક્ષ એનું તમને તે લોકો માંસ આપતા નહોતા જે લોકો નોન વેજ હતા. તો પણ અમારી ટ્રીપમાં એવા અમુક લોકો હતા અમારા ગ્રુપમાં કે કોઈ બી રીતે ખાવું છે એટલે નાઇરોબી આવી અને કંઈક વ્યવસ્થા કરી કે જંગલી પ્રાણીઓનું. હવે લોકોના કઈ કઈ જાતના શોખ હોય એ એના પર આધાર રહે છે. પણ જ્યાં સુધી આ જાતની વૃત્તિ ન હોય ત્યાં સુધી તમે પ્રોટેક્શન ઓફ સ્પેસીસની વાત ભૂલી જાઓ કે ભાઈ આપણે વાઘને સાચવો કે ચિત્તાને સાચવો. જ્યાં સુધી તમે પ્રાણીઓના માંસ ખાવાની વૃત્તિ રાખતા હોય ત્યાં સુધી બનવાનું નથી. રવિન્દ્રભાઈ, થોડા દિવસો પહેલાં યુસુફ રઝા ગિલાનીને ટીવી પર સ્પીચ સાંભળવાની તક મળી. બહુ અદ્ભુત સ્પીચ, અસરકારક વક્તા, ખૂબ સુંદર રીતે તેમણે પાકિસ્તાનની સંસદને સંબોધન કરીને પોતાની પરિસ્થિતિ ક્લિયર કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ કોર્ટે એ જે અવહેલના એમને કરી હતી કોર્ટની અને તેને કારણે હવે તેમને ફરી પાછા હાજર થવા માટેનું ફરમાન કર્યું છે. એક સમય એવું લાગતું હતું કે પાકિસ્તાનની કટોકટી જબરદસ્ત ઘેરી બની ગઈ છે અને ખાસ કરીને ટીવી પરના અહેવાલો કે અબ 20 મિનિટ પાકિસ્તાન કે લીએ બાકી હૈ, પછી 19, 18, 17 અને એમ કરીને મિનિટ પૂરી થઈ અને તરત જ કોર્ટે ચુકાદો જાહેર કર્યો કે અમે આ તારીખે એમને હાજર રહેવા માટેનું ફરમાન કરીએ છીએ. અને તે જ વખતે સંસદની અંદર તેઓ જે કંઈક બોલતા હતા, તમે પણ એ વાત સાંભળી હશે, આ વાતો શું છે? જો હું પોતે માનું છું, મનમોહન સિંહે જે એમને માટે કીધું કે ઇઝ અ મેન ઓફ પીસ તે હું માનું છું. હું એ બી માનું છું કે ખરેખર એકદમ પુખ્ત રાજકારણી છે અને એમણે જે રીતે આખો સિચ્યુએશન હેન્ડલ કર્યું પાર્લામેન્ટમાં અને બહાર, એને માટે એમને દાદ આપવી પડે. આમાં બે વસ્તુ જુદી છે. કોર્ટે એવું કીધું કે તમે જરદારી સામે જે પગલાં લેવાનું કહ્યું તે કેમ નથી કર્યું, એટલે કોર્ટની કન્ટેમ્પ્ટ આપણે અવહેલના કરી એને માટે તમારે જવાબ આપવાનો છે. એ વસ્તુ જુદી છે. જ્યારે બીજી અને વધારે અગત્યની વસ્તુ એ હતી કે ગિલાનીને જરદારીએ એવો આક્ષેપ કર્યો કે આપણે આર્મી વચ્ચે પડી રહ્યું છે અને આર્મી જો વચ્ચે પડશે તો ડેમોક્રેસીનું શું થશે. એમણે બહુ સરસ કીધું કે અત્યારે ડેમોક્રેસીને સાચવવાની છે અને એણે એટલી સરસ રીતે વાત કરી કે બધી ઓપોઝિશન પાર્ટીઓ એ કબૂલ થઈ ગઈ. એક જ વસ્તુ રહી આજે ખરાબમાં ખરાબ જથ્થા જે આ ચાલુ સરકાર માટે કે એના અર્લી ઇલેક્શન્સ લેવાય કદાચ તૈયાર થાય, પણ હવે આર્મી ટેક ઓવર થશે નહીં. જે રીતે પાર્લામેન્ટની બધી પાર્ટીઓનો મૂડ હતો, હું નથી માનતો કે આર્મી અત્યારે એવું કોઈ બી અંતિમવાદી પગલું ભરે. એટલે પાકિસ્તાન માટેથી ફરીથી એક મિલિટરી ટેક ઓવરનું પગલું ટળ્યું એવું આપણે કહી શકીએ અને એને માટે આપણે સૌથી વધારે યશ ગિલાનીને આપવો પડે, એમાં કંઈ સવાલ જ નથી. અને આપણે સરસ ખરેખર સારી વાત છે કે લોકશાહી ચાલુ રહે
એ જ આપણા બી હિતમાં છે. ડિક્ટેટરશીપ, મિલિટરી ડિક્ટેટરશીપ આવે તો કોઈ બી રાષ્ટ્ર માટે સારું નથી અને આપણે માટે તો ખરાબ જ હતું. એટલે આપણે પાકિસ્તાનમાં જે થઈ છે ડેવલપમેન્ટ, જે આખું અઠવાડિયું અમે એના પર આમ ટેન્શન રહેલું, પણ અત્યારે લગભગ શાંત પડી રહ્યું છે. ચર્ચામાં કેન્દ્ર સ્થાને આપણે સુરતને લાવીએ તો સુરતનું સપનું સાકાર થઈ રહ્યું છે અને સ્પાઇસ જેટ ના સ્પાઇસી સમાચાર આપણને મળી ગયા છે અને પહેલીથી એવરીથિંગ ઇઝ નાવ ઓપન અને જો તેઓ સફળ જશે તો એના પછીની બી એરલાઇનોની લાઈન લાવી થઈ જશે તે તો નક્કી વાત છે. અત્યારે તો ખૂબ ઉત્સાહ છે, 40% ઓનલાઈન બુકિંગ કદાચ સમાપ્ત થઈ શક્યું છે એવા સમાચાર પણ વહેતા થયા છે. એવું પણ બને કે ભવિષ્યના દિવસોની અંદર એર ઇન્ડિયા કે ઇન્ડિયન એરલાઇન્સે પોતાની ફ્લાઇટો વધારવાની અથવા તો જે ટાઈમિંગ તેઓએ વિચિત્ર રીતે રાખ્યા છે એને બદલવાની પણ ફરજ પડશે. મુંબઈનું ભાડું પણ અત્યારે તો સસ્તું છે એટલે મુંબઈ જવા માટે પણ પડાપડી થશે એવું તો લાગી રહ્યું છે એ વાત. અને તેની સાથે સાથે સુરત મહાનગરપાલિકાનું જે બજેટ મ્યુનિસિપલ કમિશનરશ્રીએ પ્રજા સમક્ષ મૂક્યું એ હવે પાસ થવા માટે સ્ટેન્ડિંગ કમિટીમાં જશે અને ત્યાર પછી એ સામાન્ય સભામાં જશે. આ બંને વાતો. સૌથી જે પહેલી વાત, જે સ્પાઇસ જેટની ખરેખર આનંદદાયક છે. આટલા બધા સમાચારો આવતા હતા પણ હું હંમેશા એને સ્કેપ્ટિકલી થાય ત્યારે ખરું એવું માનતો હતો અને આપણે વાત બી કરતા હતા. પણ આ વખતે તો એવું છે કે એનું બુકિંગ બી થવા માંડ્યું એટલે એનો અર્થ કે વિમાનો આવવાના અને ઉડવાના. તમને ખ્યાલ હશે આપણે એકવાર ચર્ચા એમ કરેલી કે તમે ડાયરેક્ટ ફ્લાઇટો ભૂલી જાઓ એ હંમેશા હોપિંગ ફ્લાઇટ જ કામ લાગે. એટલે મુંબઈથી દિલ્હીની જે ફ્લાઇટ હોય તે સુરત ઉપડીને જાય તો પૂરતા પેસેન્જર ન હોય તો સુરતને ફાયદો મળે અને કન્વિનિયન્ટ ટાઈમ. અત્યારે એવું થશે જે ફ્લાઇટના હું ટાઈમ સમજો છું કે મુંબઈ માટે બહુ જ સરસ છે ટાઈમિંગ્સ, તો એ કામ લાગશે. અને એ જો સારું થશે તો સ્પાઇસ જેટે જ અત્યારે કંઈક એવું જણાવ્યું કે અમે બેંગ્લોર, હૈદરાબાદ બીજી બધી ફ્લાઇટો બી વિચાર કરશું અને બીજી એરલાઇન્સ પણ એમાં કદાચ આવે બી ખરી. એટલે જોઈએ શું થશે. પણ જે ઘણા વખતની ખાસ કરીને ચેમ્બરના જે બધા એક પછી એક પ્રમુખોની જે મહેનત છે તે બધી આખરે ફળી એવું આજે આપણને લાગે છે અને સુરત પાછું ધબધબતું થઈ જાય અને બહુ જ ટૂંક સમયમાં ઇન્ટરનેશનલ થઈ જાય કે હીરાના વેપારીઓ અહીંથી લંડન કે એન્ટવર્પ મુંબઈ જાય વગર જાય એવું આપણી ઈચ્છીએ. ચેમ્બરના પ્રમુખોની વાત કરીને તમે બંને પોલિટિકલ પાર્ટીઓને નારાજ કરી રહ્યા છો રવિન્દ્રભાઈ, કારણ કે હવે એ બધા જ પણ ક્રેડિટ લેવા માટેની તૈયારી બતાવે છે. ચલો મને જણાવો કે રાજકીય પક્ષોએ શું કર્યું. મને ખ્યાલ છે કે સ્પાર્કલમાં નરેન્દ્ર મોદી અહીંયા આવેલા બોલેલા કે હવે અમારા હાથમાં નથી, હવે તો ફ્લાઇટો શરૂ કરવા માટે અને બધી કનેક્ટિવિટી કેન્દ્ર સરકારની છે, અમે એમને કહીએ છીએ પણ અત્યારે તો એ લોકો ક્યાં ટુજી મેં ફસ ગયે વાત બી નહીં કરતા અમે રહેશા. એટલે એમ કહ્યું હવે કેન્દ્ર સરકારનો વાંક છે કે રાજ્ય સરકારનો વાંક છે, બીજેપીનો વાંક છે કે કોંગ્રેસનો વાંક છે એ કેવું મુશ્કેલ છે. પણ જે બી હોય આજે ભલે આપણે ચેમ્બરને ક્રેડિટ એટલા માટે આપવી પડી કે ચેમ્બરના પ્રમુખે ખરેખર આમાં પગલાં એક પછી લીધા છે અને સતત એને ફોલોઅપ કરી રહ્યા છે. આ પ્રમુખે તે પ્રમુખને હું ક્રેડિટ આપતો એટલા માટે નથી કારણ કે દરેક પ્રમુખે એમાં મહેનત કરી છે. હવે એઝ યુઝ્યુઅલ બજેટોનો જમાનો સમય શરૂ થઈ ગયો અને મહાનગરપાલિકાનું જે બજેટ આવ્યું છે એ આખું ડેવલપમેન્ટ ઓરિએન્ટેડ છે. આ એક જ શહેર કદાચ એવું હશે કે જ્યાં આટલો બધો ડેવલપમેન્ટ માટે પૈસો ખર્ચવા માટે હોય છે પૈસા. અને એનું કારણ કે સ્ટ્રીમ લાઇન એડમિનિસ્ટ્રેટિવ સ્ટ્રક્ચર જેથી કોસ્ટ ઓછા અને રેવન્યુઝ કન્ટિન્યુઅસ રહે છે. ઓક્ટ્રોય બંધ થઈ ત્યારે એમ લાગતું હતું કે તકલીફ પડશે પણ પ્રોપર્ટી ટેક્સને બી જે રીતે રેશનલાઇઝ કર્યો એનો બી એનો સારો ફળ મળ્યો. જોકે હું હજી માનું છું જે કમિશનર સાહેબે જણાવ્યું છે કે પ્રોપર્ટી ટેક્સમાં હજી ઘણું ઇવેઝન છે અને એમાં પણ કંઈક કરવું જ જોઈશે કે જેથી કરીને જે લોકો ખરેખર પ્રોપર્ટી પર ટેક્સ આપવો જોઈએ નથી આપતા એ બધાની બી લાવવા પડશે. એ ભગીરથ કાર્ય છે પણ આવશ્યક છે. અત્યારે તો કંઈ 20-25 નવા બ્રિજિસ થવાના છે, ફ્લાયઓવર થવાના છે, સુવિધા જ સુવિધા. અને હું માનું છું કે નવા આવેલા વિસ્તારોમાં બી પાણી અને ડ્રેનેજ માટેના પણ પુષ્કળ પગલાં લેવાશે. એટલે એ લોકોનો જે અત્યાર સુધીનો આક્રોશ છે કે અમે ટેક્સ આપીએ પણ અમને સુવિધા ક્યારે મળશે એ કદાચ શમી જશે. અને કદાચ આપણે થોડો નુકસાન થશે કે આપણે ટેક્સ વધારે આપીએ છીએ પણ આપણા જ ભાઈઓ જ્યારે આપણા શહેરમાં જોડાતા હોય ત્યારે થોડોક તો એવું અસર આવવાની જ છે. અને
આ બજેટ સ્ટેન્ડિંગ કમિટી પાસ કરશે તેમાં તો સવાલ જ નથી, થોડા થોડા આમ તેમ ફેરફારો સાથે. અને લોકોએ, હું ઈચ્છું છું, લોકોએ આ બજેટ વાંચવું જોઈએ, સમજવું જોઈએ અને એમાં પાર્ટિસિપેટ કરવું જોઈએ. હું આ કહું છું પણ મેં નથી વાંચ્યું, કારણ કે હું બહારગામ હતો, મેં ખાલી હાઇલાઇટ જોઈશ. પણ હું બજેટનો અભ્યાસ કરીશ અને અભ્યાસ કર્યા પછી આપણે ચોક્કસ એની વિસ્તૃત ચર્ચા કરીશું. બે બહુ અગત્યની કંપનીઓની વાત કરીએ, એક ખોરાકની અને એક વોડાફોનની. પહેલી કઈ? ખોરાક. હા હા, 165 વર્ષ જૂની કંપની ખલાસ થઈ ગઈ ટેકનોલોજીને લીધે. બાકી આખું આજે તમે ફોટોગ્રાફી શબ્દ સાથે ખોરાક આવી જ જાય, પણ આજે ડિજિટલ કેમેરાને લીધે આખી કંપની સાફ થઈ ગઈ. તમે વિચાર કરો કે જબરજસ્ત જે લોકો આમ જેને મખલબ સત્તા અને સામ્રાજ્ય હતી, કંપનીઓ બી નામ શેષ થઈ જાય, કારણ કે ટેકનોલોજીકલ ચેન્જીસ એવા આવી રહ્યા છે. એટલે આ એક હકીકત છે, પણ આવી વસ્તુઓ જે કેપિટાલિસ્ટ સિસ્ટમમાં બનવાની છે કે નવા નવા ફેરફારથી જૂનું સાફ થશે અને નવું આવશે. મને ખ્યાલ છે 1985 વીપી સિંઘે કહેલું શેરબજાર માટે કે અત્યારે જેટલી કંપનીઓ છે એમાં કરતાં 20 વર્ષમાં એવી કંપનીઓ આવશે કે જેના તમે આજે નામ નથી સાંભળ્યા. અને હકીકત છે, એવું બન્યું, કારણ કે કન્ટિન્યુઅસ ગ્રોથ રીતે નવા નવા પ્લેયર્સ આવે, જૂના ધીમે ધીમે અસ્ત થતા જાય. આપણે ત્યાં મને ખ્યાલ છે સિંધિયા સ્ટીમ નેવિગેશન એક જબરજસ્ત કંપની હતી, પણ આજે એનું નામ નિશાન નથી રહ્યું. હવે આપણે વોડાફોન પર આવી. વોડાફોન એક બહુ જ મોટો ઇન્કમટેક્સનો ઇસ્યુ છે અને એને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઘણા પડઘા પડશે. એમાં એવું છે કે વોડાફોન એટલે જે હચ કંપની હતી પહેલાં, એ જે હચિન્સન કંપની જ હતી, એ કંપનીનો શેર્સ બધા ફોરેન કંપનીના શેર્સ બ્રિટનની વોડાફોને ખરીદી લીધા. હવે એ ખરીદ્યા, એમાં મોટો હચિન્સનને પ્રોફિટ થયો. સરકારનું ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટનું એમ કેવું છે કે એ શેરો ભલે ફોરેન એક ફોરેન કંપની બીજી ફોરેન કંપની પાસેથી ખરીદ્યા, પણ એની જોડે ઇન્ડિયન ઇન્ટરેસ્ટ સાથે ગયો. હચિન્સનનો શું હતું, શેરની વેલ્યુ શેમાં હતી કે ઇન્ડિયામાં જે નેટવર્ક હતું એનું, મોબાઈલનું તે હતું, તો તે આખું આખું નેટવર્ક એની સાથે ગયું. એટલે ખરેખર આ ટ્રાન્સફર ઇન્ડિયન ઇન્ટરેસ્ટનું થયું ગણાય, માટે ટેક્સ લેવો જોઈએ. જે સરકારે આ વ્યૂ લીધો એને ઇન્કમટેક્સ એપેલ ટ્રિબ્યુનલ બોમ્બે સ્વીકાર્યો, બહાલી આપી. બોમ્બે હાઈકોર્ટે બી બહાલી આપી અને એકવાર લાગ્યું કે આનું શું થશે, પણ આ જ આખો જજમેન્ટ જે છે, આખો મુદ્દો છે, એને બધા જોતા હતા. કેમ કે જો આવું થાય તો બીજી કેટલી બધી કંપનીઓમાં થાય, કેમ કે કેટલી એવી કંપનીઓ હશે કે એક ફોરેન એન્ડમાંથી બીજા ફોરેન એન્ડ પાસે ચાલી જાય, અને આવું જો ચાલે તો ઇન્ટરનેશનલ ઇન્વેસ્ટમેન્ટ બી ભારે પડી જાય. કેમ કે માની લો કે એક અમેરિકન કંપનીનો એક ઇન્ડિયન કંપનીમાં મોટો શેર છે અને એ અમેરિકન કંપની બરાબર બ્રિટિશ કંપનીને વેચી દે, જેમાં આપણે કંઈ લેવા દેવાની હોય, એ લોકો જ પૈસા પહેલાંને આપે, તો કેપિટલ ગેઇન ગણાય છે. એ સ્થિતિ આવતી હતી, એટલે થોડો ફફડાટ બી હતો. પછી સુપ્રીમ કોર્ટે બોમ્બે હાઈકોર્ટનું રિવર્સ કર્યું ને કહ્યું કે બે ફોરેન કંપનીઓ એકબીજાના શેર બહાર વેચે એમાં આપણે શું લેવા દેવા છે. રકમ મોટી હતી, કારણ કે 11,000 કરોડ રૂપિયા હતા અને આવું થતું તો ઘણા હોતે, પણ એની સાથે સાથે ઇન્ટરનેશનલ રેમિફિકેશન્સ થતા કે બીજા રાષ્ટ્રો બી કદાચ આવું કરવા માંડે. દાખલા તરીકે કોઈ બહારની કંપની હોય ને આપણા શેર હોય ને બીજી કંપની લઈ લે તો શું થાય. એટલે આ સારો નિવેડો આવ્યો અને મને લાગે છે કે આ જજમેન્ટ ખરેખર સારું છે. સુપ્રીમ કોર્ટનું છે એટલે તો સાચું જ છે, પણ એને લીધે આ બધી વસ્તુઓનો અંત આવી જશે. ફુગાવો તો આપણે બંને ખાદ્ય ફુગાવો તો માઇનસમાં ચાલે છે અને એને લીધે જનરલ ફુગાવો બી ડાઉન 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 થતો જાય છે. ચલો, લોકો માટે સારી વસ્તુ છે. આપણે તો કહેતા જ હતા કે ડિસેમ્બર મહિનાથી પાણી વળતા થશે અને એમાં કોઈ રિઝર્વ બેંક, કોઈ ફાઇનાન્સ મિનિસ્ટરનો કોઈ હાથ નથી. આ તો માત્ર કુદરતની કૃપા જ. સારો વરસાદ, સરસ પાક, મબલખ પાક, પૂરતા પ્રમાણમાં શાકભાજી અને ખાવા પીવાની વસ્તુઓ જ્યારે મળવા માંડશે તો સપ્લાય સાઇડ ઇમ્પ્રૂવ થતાં ઓટોમેટિકલી ભાવ તૂટવા માંડ્યા છે. મકર સંક્રાંતિ હમણાં કઈ, મકર સંક્રાંતિનો ઉલ્લેખ તમે કઈ રીતે કરવા માગો તે મને નથી ખબર, પરંતુ એક વાત છે કે અહિંસામાં માનનારા લોકો આ વખતે બહુ મોટા પાયા પર બહાર આવ્યા હતા. અનેક લોકોએ મકર સંક્રાંતિનો વિરોધ કર્યો હતો, બહિષ્કાર કર્યો હતો, અને જેઓ કરતા હતા, પતંગ ચગાવતા હતા, તેઓને વિનંતી કરતા હતા કે એટલીસ્ટ પક્ષીઓનું જતન કરો. અનેક પક્ષીઓ ઘવાયા, મૃત્યુને સરળ થયા, એવા પક્ષીઓની સ્મશાન યાત્રા પણ સુરતની અંદર નીકળી અને બહુ ભવ્ય સ્મશાન યાત્રા હતી તેમ કહી શકાય. અને ઠેર ઠેર આ પક્ષીઓને બચાવવા માટેના કેન્દ્રો શરૂ થયા હતા, એ બહુ જ અદ્ભુત વાત હતી. જે પ્રમાણે જાગૃતતા આવી રહી છે,
કે આ વિશ્વ માત્ર આપણે માટે નથી સર્જાયું, એ બધા પશુ પક્ષીઓ વૃક્ષો માટે બી સાથે જ સર્જાયું છે. એટલે જે થિયરી હતી કે આ પશુઓ આ પક્ષીઓ અને વૃક્ષો આપણા જ છે, આપણે એને જે કરવું હોય તો કરી શકીએ, એ ભાવના ધીમે ધીમે દૂર થવા માંડી છે. એટલે હંમેશા હાઉ ટુ પ્રોટેક્ટ ધ સ્પેસી, એનું કેવી રીતે સંવર્ધન કરવું, એ દિશામાં લોકો જવા માંડ્યા. અને એને લીધે જે બધે જે પ્રયાસો ઉતર્યા, ખાસ કરીને ગુજરાતનો જે એ છે ઉત્સવ, અને એમાં નીકળ્યા કે ભાઈ આવું ખોટું થઈ રહ્યું, તેમ તેમ લોકોની પણ જે સંવેદનશીલતાને અસર કરી ગયું અને લોકોને સારી વસ્તુ છે. એની સાથે બીજી પણ ખરાબ વસ્તુ એ હતી કે હંમેશા અગાસી પરથી કોઈ છોકરા પડી જાય એવું બનતું હતું, અને જ બન્યું બી ખરું. તે જ સાથે જે બાઇક પર ટુ વ્હીલર પર જતા હોય એ લોકોના ગળા કપાઈ જાય એવું બનતું હતું, એ બન્યું પણ ખરું. પણ નિખિલભાઈ સંક્રાંતિ, હા, પણ એ જે સંક્રાંતિને ખાલી તમે પતંગ ઉડાવવા જોડે સંકલિત કરો છો એ યોગ્ય નથી. આમાં એવું છે કે આ ઉત્સવ ખાલી ગુજરાતનું નથી, એ જુદા જુદા નામે લગભગ રાષ્ટ્રમાં બધે છે. આખા સાઉથમાં પોંગલ તરીકે બહુ મોટા પાયે ઉજવાય છે, અને જે કેરાલામાં જે સાબરીમાલાનું જે મંદિર છે લાખો લોકો જાય છે, ત્યાં તો આ જ દિવસની અગત્યની પૂજા ગણાય છે. એટલે આ એવું છે કે સવાલ એ છે ઉત્તરાયણ તરફ આવે છે કે ધીમે ધીમે સૂર્ય પાછો ઉત્તર તરફ આવે, એને લીધે ઠંડી ઓછી થાય, વસંત ઋતુનું આગમન થાય, અને જે ભાગો ખૂબ જ ઠંડા છે તે એક જાતનો આનંદ અને ઉલ્લાસ થાય. આપણે એવું છે કે ગરમ પ્રદેશમાં રહીએ છીએ એટલે આપણને એટલું ન લાગે, પણ સમગ્ર ઉત્તર ભારતમાં આની ઘણી મોટી અસર થાય. એટલે 14મી જાન્યુઆરી ઇઝ અ ટર્નિંગ ડે, કે જ્યારે પાછું ઉત્તર તરફ આયન એને સૂર્યના કિરણો ઉત્તર તરફ ડાયરેક્ટ આવવા માંડે. સૂર્ય ખસતો નથી, પણ 23.5 ડિગ્રીને લીધે જે અત્યારે મકરવૃત સૂર્યની સામે છે તે ધીમે ધીમે વિષુવૃતને પછી કર્કવૃત આવે, કર્કવૃત આવે ત્યારે સખત ગરમી થઈ જાય, પણ એ ખસવા માંડ્યું એને લીધે કોઈ લોકો હાશકારો જ. પણ હું માનું છું જેમ 14મી જાન્યુઆરી તેમ જુલાઈ બી ઉજવાવી જોઈએ કે દક્ષિણાયણ, કારણ કે આટલી બધી ગરમીમાંથી. પણ એવું છે કે એ પહેલાં જ એટલો બધો વરસાદ પડી જાય છે કે ગરમી ઘટી જાય છે. જુલાઈ મહિનામાં દક્ષિણાયણ શરૂ થાય છે, પણ આખા દુનિયામાં આખા ઉત્તર ગોળાર્ધમાં જુલાઈ ઓગસ્ટમાં જ સૌથી ગરમ હોય છે, પણ આપણે ત્યાં આ બધી ગરમીની એટલો બધો વરસાદ પડી જાય છે કે ગરમી આપણને જે ખરો સમય છે તે લાગતી નથી, એટલે ઉજવાતું નથી. પણ આ બે જે વર્ષની અંદરના બે દિવસો છે એ રીતે અગત્યના. સલમાન રશ્દી હંમેશા વિવાદમાં કેમ રહે છે? સલમાન રશ્દી શૈતાનિક વર્સિસ જ્યારથી લખ્યું ત્યારથી એમાં એમણે હજરત સાહેબ માટે સારું નથી લખ્યું, અને એથી મુસ્લિમો એના પર ખફા છે, અને એટલે એમને બધે જ ઈરાનમાં ને બધે તો એ બહાર પાડ્યા છે કે એમને કોઈ બી રીતે મારી નાખવાય એવું એ લોકોએ બહાર બી પાડ્યું છે, અને આખા વિશ્વમાં મુસ્લિમોએ વિરોધ કર્યો છે. એટલે જે મુસ્લિમો જે ફંડામેન્ટ ટર્કીમાં એટલો નથી થયો, આપણે ત્યાં બી પણ એક જ દેશ છે એના ચોપડી બેન કરી, તે ઇન્ડિયાએ. તે એટલા માટે નથી કરી કે સરકાર એવું માને, પણ મુસ્લિમ વોટ બેંકનો સવાલ છે કે અમે આ કર્યું. હવે સલમાન રશ્દી, હું અંગત રીતે માનું છું કે આપણે લેખકોને આર્ટ કલાકારોને બધી છૂટ આપવી જોઈએ, પણ કોઈની બી ધાર્મિક લાગણીને દૂબે એવું કરે એ યોગ્ય હતું જ નહીં. એટલે સલમાન રશ્દી કદાચ એમ કે, અને કદાચ અમુક વર્ગ એમ કે એમને આર્ટિસ્ટિક ફ્રીડમ મળવું જોઈએ, તો એ ફ્રીડમ એવું ન હોવું જોઈએ કે દાખલા તરીકે એમ એફ હુસેન માટે કીધું કે એમણે બહાર રહેવું પડ્યું, પણ એફ એમ હુસેને જે પેઇન્ટિંગ્સ કર્યા એમાં જે હિન્દુ દેવી દેવતાઓને જે નગ્ન સ્વરૂપે બતાવ્યા તો એની સામે અહીંયા બી આક્રોશ થયેલો. તો હું એમ નથી માનતો કે એમ એફ હુસેન ઘણા મોટા કળાકાર હતા, તો કળા આ જ રીતે સારી બતાવાય એ હું સ્વીકારી શકતો નથી. તે જ રીતે શૈતાનિક વર્સિસમાં આવા રેફરન્સ થાય કે જે કોઈને હર્ટ થતા હોય, તો આમાં એક આપણે ભેદરેખા સમજવી જોઈએ. આપણી પાસે સ્વાતંત્ર્ય હોવું જોઈએ, એ સ્વાતંત્ર્ય એવું ન હોવું જોઈએ કે બીજાને હર્ટ કરતું હોવું જોઈએ, જે સલમાન રશ્દીએ કર્યું છે, એને લીધે આ પરિસ્થિતિ આવી છે. હવે એમાં એવું છે કે દરેક ધર્મમાં અમુક પ્રકારની પુખ્તતા હોય. દાખલા તરીકે એમ એફ હુસેનનું થયું તો હિન્દુઓને બહુ અસર થઈ, પણ એટલી બધી નહીં થઈ મોટાભાગના, કે હવે કર એમ આપણે શું એની જે રીતે કરવું હોય, આપણા દેવ દેવી છે તે છે. તમને એક નવાઈ લાગશે કે ડેન બ્રાઉને એક દા વિન્સી કોડ નામની બુક લખી, અને એ બુકમાં ક્રિશ્ચિયાનિટીના બેઝિક જે ટેનેટ્સ છે એના પર એટેક કર્યો. જીસસ ક્રાઇસ્ટની આખી વાત એમણે જુદી રીતે મૂકી, જીસસ ક્રાઇસ્ટે લગ્ન કરેલા અને એનો વંશ ચાલુ છે એવું કંઈક એમાં પ્રતિપાદિત કરવાનો પ્રયત્ન કરેલો, અને એ બધું જ્યારે કર્યું ત્યારે મને એમ થયું કે આખા વિશ્વમાં આટલા બધા ખ્રિસ્તી દેશોમાં હોબાળો મચ્યો છે, પણ કશે નહીં મચ્યો.
કે લખે અને જે લખવું હોય તે લખે. જી દેટ એપ્રોચ કમ્સ. મને ખ્યાલ છે હું વલસાડની એક સેન્ટ જોસેફ સ્કૂલમાં હું લેક્ચર આપવા ગયેલો તો એના પ્રિન્સિપલ એટલે રોમન કેથોલિક હતા. મેં કહું તમે આમાં કેમ કરશો, તમારો કેમ રિએક્શન? મને કે વી નો ધ ટ્રુથ, વી ગો બાય વોટ બાઇબલ સેઝ. એટલે અમારે કોઈ બીજું કંઈક કહે તેની જોડે અમારે શું લેવા દેવા. આ એપ્રોચ આવવો જોઈએ. એટલે એમ એફ હુસેન કંઈક કરે તો આપણે શું કામ દુઃખી થઈ જવું છે? આપણા દેવ દેવતા એટલે એ છે કે કોઈ એવું કહે એટલે આપણે એમ કે ખરાબ લાગવું જોઈએ? કે મુસ્લિમોએ બી એમ વિચાર કરો છો કે સલમાન રશ્દીએ લખ્યું તો લખ્યું, તેથી કંઈ આપણા હજરત મોહમ્મદ પૈગંબર સાહેબ માટેનું ખરાબ કહી શકાય? પણ એ પુખ્તતા જે પશ્ચિમના દેશોમાં આવી તે આપણે ત્યાં આવી નથી, એટલે આવું થાય છે. બાટલા એન્કાઉન્ટર અને ટુજી કૌભાંડની વાત કરીએ. ટુજી કમ્પાઉન્ડ, પહેલા ટુજી કૌભાંડ પર જઈએ. પણ એમ જેમ કહેવાય ને, બહુ ધીમે ધીમે પણ ચોક્કસ રીતે એક લોજિકલ એના તરફ જઈ રહ્યું છે અને જેટલા બી સંડોવાયેલા છે ખૂબ ઉચ્ચ કક્ષાના કે બધી કક્ષાના એ પકડાવા માંડ્યા છે. છેલ્લા નેક્સ્ટ મને લાગે છે ટાર્ગેટ થશે આપણા ચિદમ્બરમ સાહેબ, કારણ કે સુબ્રમણ્યમ સ્વામીએ તો વર્ચ્યુઅલી જેહાદ ઉપાડી છે. એમણે જે જે પુરાવો આપ્યા છે, એમના જે જે વક્તવ્ય આવ્યા છે, એના પરથી આપણને ચોક્કસ લાગે છે કે ચિદમ્બરમ પણ કશું જાણતા હતા. અને જે રીતે પ્રણવ મુખર્જી આગળ કહ્યું કે હોમ મિનિસ્ટર ધારતે તો બદલી શકતે, એના પરથી પણ ઘણું આવે છે. પણ એટલા સિનિયર મિનિસ્ટર છે ચિદમ્બરમ કે કોંગ્રેસ એના ઉપર કંઈ કરી, એ રાજા નથી. રાજા તો એક નાની પાર્ટીનો નાનો મિનિસ્ટર હતો, પણ ચિદમ્બરમ ઘણા મોટા છે. પણ જે રીતે જો આગળ ચાલે ને કોર્ટો જેવો વ્યૂ લે તો પછી કેન્દ્ર સરકાર બી નિસહાય થઈ જશે અને છેલ્લે શું થાય તે જોઈએ. એ તો અત્યારે આપણે જોવાનું છે, પણ મોસ્ટલી હી વિલ કમ અંડર ધી ક્લચિસ અત્યારે જે લાગે છે એના પરથી. બાટલા એન્કાઉન્ટરમાં જો તમને ખ્યાલ હોય તો દિલ્હીમાં એ લોકોને એવું લાગ્યું અમુક એરિયામાં કે જ્યાં મુસ્લિમ ફંડામેન્ટલિસ્ટો અને ટેરરિસ્ટો છે એને એટેક કર્યો, અમુક પોલીસો ઘવાયા, અમુક માણસો એ થયા, પણ એમાંથી એટલો બધો ઉહાપો થયો કે આ રીતે મુસ્લિમોને ખોટી રીતે હેરાન કરવામાં આવે છે. અને એ ઉહાપો મેઇન કરનારા કોંગ્રેસના જ લોકો ગવર્મેન્ટની સામે, એ ઉહાપો એને કંઈ બહુ દાદ નહીં મળી. ગવર્મેન્ટે આખી ઇન્ક્વાયરી કરાઈ અને ગવર્મેન્ટને લાગ્યું કે નહીં, જે થયું તે બરાબર છે, એન્કાઉન્ટર ખોટું નહોતું, જે લોકો એમાં હતા એ બરાબર હતા. પણ કોંગ્રેસના એક ચીફ, એક માણસ છે જે નેતા દિગ્વિજયસિંહ, એ આ બધી વસ્તુઓમાં ખૂબ જ એક્સ્ટ્રીમ ભજાય. એટલે અત્યારે યુપીના ઇલેક્શનમાં એમને આ બહુ મળી ગયું કે આ જો આ ખોટું એન્કાઉન્ટર થયેલું ને અમને ગમ્યું નથી. ત્યારે ચિદમ્બરમે ખુલાસો આપવો પડ્યો કે ના, એવું કશું જ ખોટું નહોતું, બધી જાતની આપણે તપાસ કરીને જે થયેલું તે બરાબર છે, એમાં કશું જ ફેક નહોતું. ત્યારે પાછું એમણે એમ કીધું કે બધા માને, પણ વડાપ્રધાનને આપણે ગૃહપ્રધાન માનતા નથી. પણ મારું કહેવાનું એમ છે કે કોઈ બી વસ્તુ બની હોય તો એનો રાજકીય લાભ લઈ અને કોમ્યુનલ કોમી લાગણીઓને શા માટે ઉત્તેજી છે. જ્યારે કોંગ્રેસ બીજેપી પર આટલો બધો આક્ષેપ કરે છે કે કોમી લાગણીઓને ઉત્તેજન આપે છે, આ શું કહેવાય? જે તમારી સરકાર સામે તમે એટલા માટે બોલો છો કે યુપીમાં તમારી ઇલેક્શનો જીતવા છે અને એમ કરીને તમે કોમી લાગણી ભડકાવતા નથી, કારણ કે એને લીધે શું થશે કે મુસ્લિમોને થશે કે જો આ કેવું કર્યું અમારે માટે. હા, નરેન્દ્ર મોદીએ કર્યું ને અહીંયા બોલો ઠીક છે, પણ તો તમારી કેન્દ્ર સરકાર અને તમારો હોમ મિનિસ્ટર કહે છે કે જે હતું તે બરાબર હતું, પકડેલા તે ટેરરિસ્ટો જ હતા. એટલે આ એક એટલું બધું બેજવાબદાર પોલિટિકલાઇઝેશન થઈ રહ્યું છે એનો નમૂનો છે. હમણાં છાપામાં મેં વાંચ્યું કે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને પ્રપોઝલ મોકલી છે સ્ટેટ ગવર્મેન્ટને. હું પોતે બી બહુ જાણતો નથી, પણ મેટ્રો તો નથી, નહીં તો એ શબ્દ વાપરતે, પણ એનાથી કદાચ કમ્પેરેટિવલી સસ્તી હશે, એટલી બધી અગત્યની ન પણ હોય, એટલી બધી કેપેસિટીવાળી ન હોય, પણ અમુક એરિયાઝ સીધા જોડવા માટેની પ્રપોઝલ ગઈ છે. તેમાં એ રીતે છે કે ઊનથી વેડ, મગદલ્લાથી કોસંબા, જહાંગીરપુરાથી યુનિવર્સિટી, તમે આમ લાઈનો ડ્રો કરો એટલે આમ ઘણી લાંબી લાઈનો આવે, અડાજણથી ભેસ્તાન, ચોકથી કોસાડ અને રેલવે સ્ટેશનથી પાંડેસરા હાઉસિંગ, આ બધી ક્રિસ ક્રોસ થાય તો મોટાભાગના લોકોને ટ્રાન્સપોર્ટના પ્રોબ્લેમ ઘટી જાય. પણ એક્ઝેક્ટલી આ લાઇટ રેલ ટ્રાન્ઝિટ કઈ જાતનો થશે એ હજી મને બહુ સ્પષ્ટ ખ્યાલ નથી. અને આજની અંતિમ વાત રવિન્દ્રભાઈ, અને તે 42% લોકો કપ પોષણથી પીડાય છે તેવી વાત. હમણાં એક રિપોર્ટ એવો આવ્યો કે ભારતના 42% લોકો કુપોષણથી પીડાય છે. તો આપણા પ્રાઇમ મિનિસ્ટરે કીધું ઇટ ઇઝ અ મેટર ઓફ શેમ, આ બહુ શરમજનક છે.
ત્યારે મને એમ થયું કે લીડર ઓફ ઓપોઝિશન છે કે પ્રાઇમ મિનિસ્ટર છે, એમણે તો એટલા માટે એમને શરમજનક લાગવું જોઈએ કે અમે કેમ કંઈ કરી નહીં શક્યા આને માટે. એમણે એમ કીધું કે આવું થાય શરમજનક, પણ આવું થવું જ નહોતું જોઈતું. પણ એમને શરમજનક એ પણ લાગવું જોઈતું હતું કે જે ઇન્ફેન્ટ મોર્ટાલિટી હાઈ છે, જે વિમેન્સ ડેથ છે જે હાઈ છે, જે આટલી બધી ઇલિટરસી છે, એ બધા માટે કેમ એમને શરમ નથી આવતી. આ સરકાર કેટલા વર્ષોથી રાજ કરી, જે 60 વર્ષમાંથી વધારે વખતથી દેશમાં રાજ્ય કર્યું છે એમાંથી મોટા ભાગના વખતમાં કોંગ્રેસ કે કોંગ્રેસના કોએલિશનવાળી સરકારોએ રાજ કર્યું છે, અને પછી બી આ સ્થિતિ રહે તો એમાં દેશને માટે શરમજનક છે જ, પણ વધારે શરમજનક જે પક્ષે રાજ કર્યું એને માટે રહ્યું છે. એટલે મનમોહનસિંહનું આ વાક્ય સાંભળીને હસવું કે રડવું એ ખબર નથી પડતી. તો રવિન્દ્રભાઈનો આભાર માનીને દર્શક મિત્રો આજનો પ્રસંગોના પ્રતિબિંબનો એપિસોડ સમાપ્ત કરીએ છીએ. રવિન્દ્રભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. નવા સપ્તાહમાં નવી ઘટનાઓ સાથે આપની સાથે ફરીથી વાત કરીશું. ત્યાં સુધી આપતા દોસ્ત નિખિલ મદ્રાસી અને જયેશ કંસારાને દર્શક મિત્રો રજા આપશો. નમસ્કાર.